चूंटणी प्रचार शुरू કરવામાં આવ્યો છે। આજ દિવસભર ગુલાબસિંહ રાજપૂત પદયાત્રા કરી ચૂંટણી પ્રચાર કરશે। થરાદના જવેગઢથી લાકડીના ગેડા હનુમાનજી મંદિરે ગુલાબસિંહ રાજપૂત શીશ ઝુકાવીને 8 ગામોમાં ચૂંટણી પ્રચાર કરશે, જેમાં વજેગઢ મલુપુર ગામથી પદયાત્રા શરૂ કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો જોડાયા હતા। ગેરા સુધીની 20-22 કિલોમીટરની પદયાત્રા છે। પદયાત્રા સુધી ગામડે ગામડે ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છીએ અને હનુમાન દાદા ગેરાએ એક આપણા આસ્થાનું કેન્દ્ર છે તો ત્યાં આગળ જઈને દર્શન કરશું અને આજથી અમે ચૂંટણીનો પ્રચાર કરશું। ગામડે ગામડે ખૂબ મોટું સ્વાગત છે। ગઈ વખતે પેટા ચૂંટણી લડ્યો એના કરતાં પણ વધુ ઉત્સાહ સાથે લોકો આવકારી રહ્યા છે, તે બદલ સૌનો આભાર માનું છું અને ફરીથી થરાદની જનતાએ મન બનાવી લીધું છે, ફરીથી કોંગ્રેસ પાર્ટીને જીતાડશે। ગેરા જઈને શીશ ઝુકાવવાના છો, શું કહેશો? ગેરા આમ જે મારું આસ્થાનું કેન્દ્ર છે હનુમાન દાદાનું મંદિર અને ગઈ વખતે પણ મારા ચૂંટણીનો પ્રચાર ત્યાંથી કર્યો હતો અને શ્રી ગણેશ ત્યાંથી કર્યા હતા અને આજે ફરીથી કરવા જઈ રહ્યો છું અને હનુમાન દાદાને પ્રાર્થના કરશું કે આ વિસ્તારની સેવા કરવા માટે આશીર્વાદ આપે, શક્તિ આપે। આ વિસ્તારના લોકો, ગરીબો, મધ્યમ વર્ગ તમામ 18 આલમમાં પડતી મુશ્કેલીઓમાં સાથ આપવાની શક્તિ આપે, વિધાનસભામાં આ લોકોનો અવાજ ઉપાડવાની શક્તિ આપે, એવા આશીર્વાદ લેવા જઈ રહ્યો છું। કયા મુદ્દાને લઈને ગામડામાં પ્રચાર કર્યો? જે સ્થાનિક મુદ્દા છે, જે કામ કર્યા છે અમે એની વાત કરીએ છીએ, કયા કામ કરવાના છે એની વાત કરીએ છીએ અને થરાદ આપણો થરાદ શ્રેષ્ઠ થરાદ, સમૃદ્ધ થરાદ બને સંકલ્પ સાથે લોકો વચ્ચે જઈ રહ્યા છે।